केंद्र शासित प्रदेश दीव में महाशिवरात्रि पर्व पर पांच पांडव स्थापित पौराणिक गंगेश्वर महादेव मंदिर में शिव भक्तों की उमटी भीड़, भक्तों दर्शन करी भाव विभोर थया। संघ प्रदेश दीव एक स्वच्छ अने सुंदर अरबी समुद्र टापू अने पर्यटक स्थल छे। संघ प्रदेश दीव देवोनी नगरी पण कहेवाय छे। महादेव छे करुणा सागर, अहीं दर्शन कर्या ते पोताने धन्य माने छे। दीवना कुदम गामे अरबी समुद्र किनारे पांच पांडव स्थापित पांच शिवलिंग गंगेश्वर महादेव पर समुद्र पोते गंगारूपी लहेरों द्वारा अभिषेक करीने महादेवना चरणों पखाड़े छे। તેથી આ મંદિરનું નામ ગંગેશ્વર મહાદેવ નામથી જાણીતું છે। આજે મહાશિવરાત્રિના પાવન દિવસે વહેલી સવારથી જ ભાવિ ભક્તોની દર્શનાર્થે લાંબી લાંબી કતારોમાં ભીડ જોવા મળી હતી। જ્યારે હસ્તિનાપુરના પાંચ રાજકુમાર અજ્ઞાતવાસ વનવાસમાં હતા ત્યારે દીવના આ કુદમ ગામેથી પસાર થતાં સાંજ પડી ગઈ હતી। પાંચ પાંડવને પ્રણ હતું કે ભોજન ગ્રહણ કરવા પહેલાં શિવજીની પૂજા અચૂક કરવી, પરંતુ આસપાસ કોઈ શિવ મંદિર ન હતું તેથી પાંચ પાંડવોએ પોતપોતાના કદ પ્રમાણે પાંચ શિવલિંગનું સર્જન કર્યું। ત્યારે સમુદ્ર ખૂબ જ દૂર હતો, પાંચ પાંડવોએ પાંચ શિવલિંગનું સર્જન કર્યું તેથી સમુદ્ર નજીક આવવા લાગ્યો। દેશભરમાં ઘણા સ્થળોએ માત્ર એક જ શિવલિંગના દર્શન થાય છે, પરંતુ દુનિયામાં પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગ માત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના કુદમ ગામે જ જોવાનો અનેરો લાભો મળે છે। કહેવાય છે કે સમુદ્રમાં ખારા પાણીના વચ્ચે એક મીઠા પાણીની ધારા વહે છે, જે ગંગા ધારા તરીકે ઓળખાય છે। આ ગંગેશ્વર મહાદેવ મંદિરનો ખૂબ જ મોટો મહિમા રહેલ છે। અહીં લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે। દીવવાસીઓ માટે ખૂબ જ ગૌરવની વાત એ છે કે દીવના ગંગેશ્વર મહાદેવ ખાતે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પણ સન્નારી સવિતા કોવિંદ સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા પણ પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ ભવ્ય પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ પાંચ શિવલિંગ ઉપર દૂધથી અભિષેક કરવાની જરૂર નથી પડતી, કારણ કે ખુદ સમુદ્ર પોતાની ગંગારૂપી લહેરો દ્વારા અભિષેક કરી રહેલ છે। આ નજારો આખી દુનિયામાં ફક્ત દીવના કુદમ ગામે જોવા મળે છે અને દર્શનાથી દર્શન કરીને ધન્યતા અનુભવે છે। જે પણ શિવ ભક્ત એ માથું ટકાવી દીધું તે અકાળ મૃત્યુનો ડર રહેતો નથી અને પોતાની અને પરિવારના કલ્યાણ અર્થે કામના કરી પરમ સુખ પામે છે। કુંવારી કન્યા મનપસંદ વરને પરણવા મહાદેવ પાસે આશીર્વાદ લેવા કામના કરે છે। અહીં દર્શન કરવાથી લાંબા આયુષ્યનું વરદાન મળે છે। અહીં દર્શન કરવા માટે દર વર્ષે દેશ વિદેશના હજારો પર્યટકો અરબી સમુદ્રના કિનારે પાંચ પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગ ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા અને તેનું કુદરતી સૌંદર્ય નિહાળવા માટે આવે છે અને ભાવ વિભોર થઈ જાય છે। આજે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે આ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિરે લાખો પર્યટકોની સાથે સાથે સ્થાનિકો પણ પગપાળા ચાલીને મહાદેવના દર્શનનો લાભ લઈ આશીર્વાદ મેળવે છે। મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ। ગંગેશ્વર મંદિરના દર્શન કરવા માટે પબ્લિકો આવે છે 4 વાગ્યાના, બધા અમે લોકો પણ 4 વાગ્યાના આવીને લાઇનમાં ઊભા છે અને મહાદેવના દર્શન કર્યા છે અને અભિષેક કરવાની કોઈ જરૂર પડતી નથી, સમુદ્રથી અભિષેક થાય છે અને શિવરાત્રી છે એટલે બધા પબ્લિકો બહુ આવે છે।